નમસ્તે મિત્રો નેક્સ્ટ એક્ઝામ પ્રિપેરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દરરોજની જેમ આજે આપણે એક વિડીયો લઈને આવી રહ્યા છીએ અને વિડીયો મિત્રો સારું છે તો કે કલમ નંબર ત્રણસો સિત્તેરની સંપૂર્ણ માહિતી આ વિડીયો મિત્રો તમને મળી રહેશે અને એ જે ગઈકાલે નાબૂદ કરવામાં આવે છે તો એના વિશે સંપૂર્ણ માહિતી છે તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો શરૂઆત કરતાં પહેલાં હું તમને એ પણ જણાવી દઉં કે જુઓ તમે હજુ સુધી મારી આ પ્રથમ વાર હોય પ્રથમવાર હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો

એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા જો રાજા પોતાની રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈ પણ દેશ સાથે જોડવા ન માગતા હોય તો પોતે અલગ દેશ તરીકેનું એનું અસ્તિત્વ ચાવુ રાખી શકે છે તો આઝાદી વખતે કાશ્મીરના રાજા નામ હતું હરિસિંહ તો હરિશિંહ ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે પોતાનું અલગ અસ્તિત્વ ચાવુ રાખવાનો નિર્ણય કરેલો હતો પછી વીસમી ઓક્ટોબર ઓગણીસો ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચડાઈ કરી સામનો કરવા માટે ગયેલી મહારાજા કેટલાય સૈનિકો સૈનિકો સાથે સાથે લોકો ગયા એટલે બાકી મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા આર્મી તરફ આગળ વધી રહી હતી મહારાજા હરિસિંહને જ્યારે એવું લાગ્યું કે હવે એ કોઈ પણ સંજોગમાં ટકી શકે તેમ નથી એટલે એમને એમના દીવાન મહેરચંદ જેનું નામ હતું તો એ મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યા ભારત સરકારે મદદ માટે મનાઈ કરી દીધી કારણ કે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું ગૃહ ખાતું સંભાળતા સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણ ખતમો સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે ભારત સરકારની આ વાત સ્વીકારીને મહારાજા હરીશસિંહે છવ્વીસમી ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના રોજ જોડાણ વખત પર સહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયો એટલે તુરત જ ભારતના સૈન્યને કાશ્મીરમાં ઉતારવામાં આવ્યું અને પાકિસ્તાનની આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો કાશ્મીરમાં બહુમત પ્રજા મુસ્લિમ હતી અને ભારતની બહુમત પ્રજા હિન્દુ હતી કાશ્મીરના લોકોને ભય હતો કે ભારત એની સાથે કેવું વર્તન કરશે કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સારા મિત્ર હતા આથી શેખ અબ્દુલ્લા પોતાની રજૂઆત લઈને જવાહરલાલ નહેરુ પાસે શેખ અબ્દુલ્લાની માગણી હતી કે કાશ્મીરની પ્રજાના સમર્થન આપવા માટે ભારત સરકાર કાશ્મીરને વિશેષ બંધારણીય અધિકારો આપે આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુને રજૂઆત કરી નહેરુજીએ કહ્યું કે તમે ડોક્ટર ભીમરાવ આંબેડકરને મળો બંધારણ મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી એમની છે શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડોક્ટર આંબેડકરને મળ્યા ડોક્ટર આંબેડકરજીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડતો જણાવેલું કે દેશના બીજા નાગરિકો કરતાં કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માગણી જે માંગ હતી એ કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં રજૂ કરવા માટે કહ્યું પણ સરદાર સહિત વર્કિંગ કમિટીએ પણ આ બાબતનો વિરોધ કર્યો નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા હું અંગત રીતે માનું છું કે ભારતના ઘડતરમાં નહેરુજીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે પણ માનવ સદભૂલો પણ કરી છે આથી કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માગણીઓને ધ્યાનમાં લઈ બંધારણની કલમ ત્રણસો સિત્તેરનો મુસદ્દો તૈયાર કરવા માટે ગોપાલ સ્વામી આયંકરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદ્દો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવે તત્કાલીન પરિસ્થિતિમાં ધ્યાનમાં લઈને કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ થોડા સમય માટે રદ થઈ શકે તેવી કલમ ત્રણસો ઉમેરવામાં આવી રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો કાશ્મીર રાજ્યને નીચે મુજબના કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે જે દેશના બીજા અધિકારોને મળતા નથી તો કયા કયા છે આપણે જોઈ લઈએ તો નંબર એક છે ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહીં સંરક્ષણ વિદેશી બાબતો અને સંદેશ આવ્યા સિવાય આગળ જો બીજા નંબરનો શું છે તો જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ છે જે સત્તર અગિયાર ઓગણીસો છપ્પનના રોજ કાશ્મીર પોતાનું બંધારણ અપનાવેલું છે ત્રીજો ભારતની સુપ્રીમ કોર્ટના કોઈ નિર્ણયને માણવા માટે કાશ્મીર બંધાયેલું નથી આટલા તો એમને સ્વતંત્ર આપેલી છે કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું નાગરિકત્વ મળે છે પાંચમો મુદ્દો કાશ્મીરના કાયમી નાગરિક સિવાય બીજી કોઈ વ્યક્તિ કાશ્મીરમાં મિલકતની ખરીદી કરી શકતી નથી આગળ કાશ્મીરની કોઈ છોકરી કાશ્મીર સિવાયના ભારતના કોઈ રાજ્યના છોકરા સાથે લગ્ન કરે તો તે છોકરીનું નાગરિક કાયમી નાગરિક ખતમ થઈ જાય છે પરંતુ કાશ્મીરમાં કોઈ નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રચિન્હ અપમાન કરે તો તેને કોઈ સજા પણ કરી શકાતી નથી ભારતના અન્ય રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યનો કાર્યકાળ પાંચ વર્ષનો છે જ્યારે કાશ્મીરની વિધાનસભામાં ત્યાં સભ્યનો કાર્યકાળ છ વર્ષનો છે બરોબર છે આગળ જુઓ દસમો મુદ્દો કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકાની નાણાકીય કટોકટી જાહેર કરી શકી નથી આગળ મુદ્દો આવા તો નાના મોટા કેટલાય વિષય અધિકાર બંધારણની કલમ ત્રણસો સિત્તેર દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા આ જ કલમના અનુસંધાન ચૌદ પાંચ ઓગણીસ ચોપનના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હુકમથી બંધારણમાં કલમ પાંત્રીસ એ ઉમેરવામાં આવી હતી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીર રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તે સરકારી નોકરી કે સરકારી યોજનાનો લાભ મળી શકે શકે નહીં નહીં અને કાશ્મીરની મતદાન પણ કરી છે બંધારણની કલમ ત્રણસો સિત્તેર રદ બંધારણની કલમ જે છે એ ત્રણસો સિત્તેર રદ કરવા માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીર બંધારણની મંજૂરી સાથે એક જાહેર જેનું બહાર પાડીને આંગામી કલમ રદ કરી શકે છે બંધારણ ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદે તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ સોમવારના રોજ જાહેરનું બહાર પાડીને બંધારણની કલમ ત્રણસો સિત્તેરમાં ફેરફાર કરી નાખ્યો છે તો આ હતી એ ત્રણસો સિત્તેર સંપૂર્ણ માહિતી તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને છેલ્લે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ બોલશો નહીં તો